અમદાવાદમાં પિરાણા પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં લાગેલી આગની આ ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી સામે આવી છે. મૃત્યુ આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આગને કારણે 9 લોકો મોતે ભેટ્યા છે. કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે તો કેટલાક લોકો જે સ્લેબ ધરાશાયી થયો તેના કાટમાળ નીચે દબાવાથી ઇજાગ્રસ્ત થવાથી મોતે ભેટ્યા હોવાની વિગતો મળી રહી છે. અનેક લોકો હજુ પણ ઇજાગ્રસ્ત છે અને સ્લેબ અને કાટમાળને ખસેડવાની કામગીરી પણ અત્યારે સ્થળે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 108 ઇમરજન્સી સેવાની પણ મદદ લેવામાં આવી રહી છે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ રહ્યા છે. ત્યારે સંવાદદાતા દર્શન રાવલ અમારી સાથે જોડાયેલા છે. દર્શન, મોતનો આંકડો 9 પર પહોંચી ગયો છે, શું અપડેટ મળી રહી છે? બીજી દીવાલ પડી હતી, જે આખું સચ્ચર પડ્યું હતું, આ તમામ સચ્ચર વચ્ચે આ તમામ લોકો ડટાયા હતા અને તેના કારણે તેઓ ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામને બહાર કાઢીને એલજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ કેટલા લોકોના સ્થળ ઉપર મોત નીપજ્યા છે, જયારે અન્ય લોકોના હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ઇમરજન્સીના ધોરણે અત્યારે તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે. એલજી હોસ્પિટલની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. એક બાદ એક ઇજાગ્રસ્તોને અહીં લાવવામાં આવ્યા છે અને 15 જેટલા ઇજાગ્રસ્તોને અત્યાર સુધીમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા અને તેમાંથી 9ના મોતની પુષ્ટિ અત્યારે કરવામાં આવી છે. એક મોટી બેદરકારીની આગ અહીં લાગી અને તેના કારણે 9 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો બીજી તરફ જે તસવીરો સામે આવી છે મૃતકોના પરિવારજનો, જે દર્શક દીપાલી, હાલ આંકડો જે છે તે 9 ઉપર પહોંચી ચુક્યો છે અને ખૂબ ગંભીર અને મોટી ઘટના કહી શકાય છે. અને હજુ પણ કેટલાક દર્દીઓ જે છે તે મોતને ઝઝૂમી રહ્યા છે અને જેઓની ગંભીર હાલત જે છે તેમને સીધી રીતે સારવાર આપીને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે આખો બનાવ જે બન્યો છે, જેમાં તે ઘાયલ થયા છે, એટલી બધી તેમને ઇજાઓ થઈ છે, જે પ્રકારે તેઓ બર્ન થયા છે, તેના કારણે તેમની બચવાની શક્યતા અત્યારે એક નહિવત કહી શકાય છે. કેટલા લોકોની ગંભીર હાલત છે તેવા લોકોની, પરંતુ હોસ્પિટલ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે કે આ મોતનો આંકડો જે છે તે વધુ ન વધે. પરંતુ અત્યારે જે એક બાદ એક માહિતી સામે આવી છે, પહેલા 4 લોકોના મોત નીપજ્યા હતા, તે બાદ આંકડો 6 ઉપર પહોંચ્યો, પછી 7 ઉપર પહોંચ્યો અને અત્યારે હાલમાં આ આંકડો જે છે તે 9 ઉપર પહોંચી ચૂક્યો છે, જેની અંદર 3 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે અને બીજા પુરુષ વ્યક્તિઓનો જે સમાવેશ થાય છે કે જેમનું મોત નીપજ્યું છે. આ તમામ લોકો જે છે તે રાણીપુર ગામના અને જે ગણપત જે નજીકમાં ગણેશનગર છે તેના રહેવાસી હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ આ ફેક્ટરીમાં કામ કરતા હતા. જે જગ્યા ઉપર બનાવ બન્યો હતો તે યુનિટ અને તેની બાજુ યુનિટ, આ બંને યુનિટના લોકો ઘાયલ થયા હતા અને તેઓને સીધી રીતે એક વધારે પડતી ઈજા થતા વધારે પડતા અહીંયા બર્ન થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન કરીને અને તે બાદ અહીંયા લાવ્યા બાદ અહીંયા છે અમુક લોકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, કેટલાક લોકોનું સીધી રીતે ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું. પરિવારજનો અહીંયા હાજર છે અને તેઓ પણ પોતાના પરિજનોની અહીંયા પુષ્ટિ કરવા માટે ઈચ્છી રહ્યા છે, કારણ કે હજુ પણ કેટલાક લોકો જે એવા છે કે જેમને ખબર નથી કે તેમના સ્વજન અહીંયા છે કે નહીં, દર્દીમાં તેમનો સમાવેશ થાય છે કે નહીં, એટલે તેઓ પણ અહીં હાજર છે. સતત પોલીસ પાસે પણ માહિતી મળી રહી છે, પોલીસ સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અહીંયા હોસ્પિટલમાં અને તે પણ વિગત મળી રહી છે, ના કે નામ જે છે તે પુષ્ટિ કરવામાં આવી રહ્યું છે. તમામ વિગતો અહીંયા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અહીંયા હાલ જે બનાવ બન્યો છે ખૂબ મોટો બનાવ, ખૂબ ગંભીર બનાવ કહી શકાય છે અને એક અહીંયા પરિવારજનો દ્વારા એક તપાસની અહીંયા માંગ કરવામાં આવી છે, કારણ કે ગેરકાયદેસર યુનિટની વાત છે, સાથે સાથે એક સુરક્ષા એક સેફ્ટીની પણ વાત અહીંયા ઊભી થઈ છે, જેના કારણે અહીંયા સ્વજનો જે છે ક્યાંક નારાજ થયા છે. એક મહિલા એવી પણ છે દીપાલી કે જેને અઠવાડિયા પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, 1-2 મહિલા જેમનો આ આજે જે છે તે આ બનાવની અંદર હાજર ન રહેવાથી બચાવ થયો છે, પરંતુ તેઓએ પણ તેમના સ્વજન ક્યાંક જે છે તે ગુમાવ્યો છે, કારણ કે તેમના પરિજનો ત્યાં કામગીરી કરી રહ્યા હતા અને આ જ વસ્તુનું તેમને દુઃખ છે. એક સુખ એટલે એક એ ભાવના છે કે તેઓનો જીવ બચી ગયો છે, પરંતુ તેમના સ્વજનોને જ્યારે જીવ ગુમાવ્યો છે તેનું તેઓ દુઃખ અનુભવી રહ્યા છે અને જે પ્રકારે અહીંયા કંપનીમાં આખો બનાવ બન્યો છે, હવે અહીંયા સવાલ ઉભા થાય. વિપક્ષ પણ આક્ષેપ કર્યો છે, સાથે સાથે એક શાસક પક્ષની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે શાસક પક્ષના હજુ કોઈ પણ કોર્પોરેટર હોય કે નેતા હોય કે કાર્યકર્તા હોય કોઈ પણ હજુ બનાવ સ્થળ પર પહોંચ્યા નથી, ન તો તેઓ યોગ્ય રીતે માહિતી ખુલીને આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની વિગતો જાહેર કરી રહ્યા છે. સાથે સાથે વિપક્ષ પણ જે પ્રકારે નિશાન સાધી રહ્યું છે તેની સામે પણ એક સવાલ થઈ રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે
તે ઘટના દરમિયાન વિપક્ષ છે જે છે તે આક્ષેપ કરતું હોય છે, શાસક પક્ષ કામગીરીનો દાવો કરતું હોય છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ તે નથી થતી હોતી અને ગેરકાયદેસર બાંધકામ જ્યારે દૂર કરવાની વાત આવતી હોય છે. શહેરમાં ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ આ પ્રકારના જે ફેક્ટરી જે કંપનીઓ ધમધમી રહી છે તેની સામે કાર્યવાહી નહીં થતા હોવાનું અવારનવાર સામે આવતું છે. ત્યારે આ પ્રકારના બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે અહીંયા સવાલો ઉભા થતા હોય છે, એક આક્ષેપો થતા હોય છે. જો પહેલેથી આ વસ્તુ ઉપર ધ્યાન અપાતું હોય, જે પ્રકારે વિપક્ષના જે ધારાસભ્યના નેતા ઇમરાન ખેડાવાલાએ આપક્ષ આક્ષેપ કર્યા છે કે ગેરકાયદેસર યુનિટ અહીંયા ધમધમી રહ્યા છે, જો ખરેખર આ પ્રકારની તપાસ કરવામાં આવે, જો આ પ્રકારની વિગતો સામે આવે તો ઘણા બધા એવા યુનિટની માહિતી સામે આવી શકે છે જે અહીંયા જમીન દોષ કરી શકે છે, તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે ઘણા બધા એવા યુનિટ હશે કે જે મંજૂરી વગર ધમધમી રહ્યા હશે અને તેની સીધી જવાબદારી અહીંયા તંત્રની હોઈ શકે છે. કારણ કે જીપીસીબી હોય, કોર્પોરેશન હોય, તમામ લોકો જ મંજૂરી આપતા હોય છે યુનિટ ધમધમવા માટે. એટલે કે બેદરકારી અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે, તેની સામે કાર્યવાહીની અહીંયા હવે વાત ઉપજી છે. ત્યારે હવે શું અહીંયા કોર્પોરેશન નિષ્પક્ષ તપાસ કરશે, કયા પ્રકારની કાર્યવાહી કરશે, બેદરકારી જેની છે તેની સામે શું પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, માલિક જે છે ફેક્ટરીનો કંપનીનો જે અત્યાર સુધી દેખાયા નથી તે ક્યાં છે, તેની જવાબદારી શું છે, તેની બેદરકારી છે કે નહીં, આ તમામ બાબતોની જ્યારે તપાસ થશે ત્યારે ખુલાસાઓ થશે અને એક કાર્યવાહી કરવી અહીંયા ખૂબ જરૂરી બની ચૂકી છે. તે આ ઘટના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દીપક જી ચોક્કસ દર્શન, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે હાલ આ દુર્ઘટનામાં 9 લોકો મોતે ભેટ્યા છે, કાર્યવાહી પણ ચોક્કસ થશે, પરંતુ આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી અને થોડા દિવસો પૂરતી જ હશે અને ત્યારબાદ ફરી એકવાર જે સ્થિતિ ઊભી થઈ જશે અને આ જ બાબત ફરી એકવાર